विद्यार्थी मित्रों जी अपने स्वाध्याय दस एम दाखला नंबर पहलो हम एम पूछू कि एक रेखा आपी k माइनस थ्री इंटू एक्स माइनस फोर माइनस के स्क्वेर इंटू वाई प्लस के स्क्वेर माइनस सेवन एक्स प्लस सिक्स बराबर जीरो। तो आ रेखा आपेल रेखा के नी कई किंमत माटे एक्स अक्ष ने समांतर थाय। હવે આપણે ખબર છે કોઈ પણ રેખા હોય ax + by + c = 0 સ્વરૂપની આ a આ b અને આ c ax + by + c = 0 સ્વરૂપની જો કોઈ પણ રેખા હોય તો જો આ રેખા x અક્ષને સમાંતર હોય ધારો કે આ કોઈ એક રેખા છે ax + by + c આ x અક્ષને y અક્ષ કોઈ રેખા જો x અક્ષને સમાંતર હોય તો ધારો કે અહીંયા કોઈ બિંદુ આપણને 2 મળે છે તો આ રેખાનું સમીકરણ y = 2 બનાય। અહીંયા પણ હોઈ શકે x ધારો કે -3 છે તો y = -3 આ રેખાનું સમીકરણ હોઈ શકે એટલે કે y = b સ્વરૂપનું રેખાનું કોઈ સમીકરણ હોઈ શકે જે કે સંખ્યા આના ઉપરથી મૂકવાની થાય। હવે એનો મતલબ કે આવી રેખા y = કોઈ પણ કોન્સ્ટન્ટ સ્વરૂપની રેખા એટલે કે અચળ પદવાળી રેખા y बराबर अचर पद वाली रेखा हमेशा x अक्ष ने संक्षेपित होय। હવે આ રેખા કયા બિંદુમાંથી પસાર થતી ધારો કે y = 2 લો તો y = 2 રેખા કહેવાય તો 0 2 માંથી પસાર થતી હોય એટલે જો x અક્ષ ની કોઈ પણ રેખા સંક્ષેપિત હોય ને તો એ આ સ્વરૂપની હોય y = b સ્વરૂપની। તો એનો મતલબ થયો કે આ રેખામાં x નો સહગુણક 0 હોય x યામ 0 હોય રેખા પર દરેક બિંદુનો અને એમાં x નો સહગુણક પણ 0 હોય એટલે એટલું તમારે યાદ રાખવાનું કે જો રેખા x અક્ષને સમાંતર હોય તો તે રેખાના x નો સહગુણક 0 થાય। x અક્ષને સમાંતર હોય કોઈ રેખા જો ax + by + c = 0 સ્વરૂપની કોઈ પણ રેખા જો x અક્ષને સમાંતર હોય એટલે કે સમક્ષિતિજ હોય x અક્ષ ને સમાંતર હોય તો x નો સહગુણક બરાબર 0 થાય। અહીંયા તમે જુઓ કે ax + by + આને y - b બરાબર 0 રેખા પર વંચાય તો ax + by + c = 0 સાથે સરખાવો આને 2y બરાબર તમે 3 રેખા કો તોય ચાલે તો y બરાબર 3/2 રેખા વંચાય। તો આ ટાઈપની રેખા હોય તો એમાં x નો સહગુણક દેખાતો નથી તો x નો સહગુણક હંમેશા 0 હોય એટલે અહીંયા આપેલ રેખામાં x નો સહગુણક આને ax + by + c = 0 સાથે સરખાવીએ તો x નો સહગુણક k - 3 = 0 તો k ની કઈ કિંમત માટે રેખા x અક્ષ ને સમાંતર હોય 3 એટલું ધ્યાન રાખવાનું જો રેખા x અક્ષ ને સમાંતર હોય ને તો x સહગુણક નો x નો સહગુણક 0 આવે। એ જ રીતે જો રેખા કોઈ રેખા y અક્ષ ને સમાંતર હોય એટલે કે શિરોલંબ રેખા હોય અહીંયા હોઈ શકે અહીંયા હોઈ શકે ગમે ત્યાં હોય તો આ રેખા પરના કોઈ પણ બિંદુનો વાયામ 0 આવવાનો તમારો અને આ રેખા તમારી x બરાબર ધારો કે a સ્વરૂપની કોઈ પણ રેખા હોય તો એ હંમેશા y અક્ષ ને સમાંતર હોય તો આ રેખા ઉપરના કોઈ પણ બિંદુનો જો વાયામ લેવામાં આવે y નો સહગુણક એ હંમેશા 0 હોય એટલે કે જો રેખા ax + by + c બરાબર 0 જો y અક્ષ ને સમાંતર હોય ax + by + c = 0 જો આ રેખા એ y અક્ષ ને સમાંતર હોય તો y નો સહગુણક 0 રેખામાં જે ax + by + c માં જે y નો સહગુણક b છે એ 0 હોવો જોઈએ। તો આપણે આ રેખા છે a છે આ b છે અને આ c છે આપેલ રેખા માટે આવું છે તો y નો સહગુણક એટલે આ થયો -4 કૌંસમાં k - x² = 0 એનો મતલબ કે 4 - k² = 0 therefore k² = 4 તો k = + or - 2 k ની કિંમત કેટલી મળશે + or - 2 એટલું ધ્યાન રાખો રેખા x અક્ષ ને સમાંતર હોય તો ax + by + c સાથે રેખાને સરખાવવાની એમાં x નો સહગુણક 0 અને જો રેખા y અક્ષ ને સમાંતર હોય તો રેખાના y નો સહગુણક 0 તો y નો સહગુણક જે કંઈ પણ હોય એ તમારું શૂન્ય થાય જો રેખા y અક્ષ ને સમાંતર હોય તો। અને બીજું ત્રીજું પ્રશ્ન આમાં પૂછી છે
रेखा छे ax + by + c = 0 એ ઉગમ બિંદુમાંથી પસાર થાય આવી ટાઈપની કોઈ પણ રેખા ધારો કે આ રેખા છે એ કોઈ પણ રેખા જો ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ને તો એનું અચળ પદ 0 હોય ઉગમ બિંદુમાંથી પસાર થાઓ એટલે એ રેખા એ જે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય એ 0 0 માંથી પસાર થતી હોય એટલે x અને y જો તમે આમાં 0 મૂકો તો c ની કિંમત 0 બને એટલે તમારે રેખાનું સમીકરણ આ સ્વરૂપનું થાય એનો મતલબ થયો કે જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે x ને y રેખા ઉપરના બિંદુઓ થયા xy બિંદુ તરીકે 0 0 બિંદુ થયો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે x અને y તમે આમાં 0 મૂકો તો c = 0 મળે એનો મતલબ કે કોઈ પણ રેખા જો ax + by + c = 0 સ્વરૂપની રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો જેનું અચળ પદ c છે એ 0 થાય ax + by + c = 0 રેખા જો ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે x ને y સંલગ્નવાળા પદો જો એનું અચળ પદ હોય નહીં રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો c = 0 પણ અહીંયા મેં બીજો x ને y 0 0 માંથી પસાર થાય છે તો c = 0 મળે એટલે તમે આના ઉપરથી કહી શકો કે આ રેખા માટે શું થયો છે આ છે a square minus 7x plus 6 બરાબર 0 આના બે અવયવ પડે 6 અને 7 6 એકા 6 6 અને 7 k minus 6 minus 1 into અહીંયા આપણી પાસે k છે અહીંયા k હોવું જોઈએ k k ને અહીંયા પણ k એટલે અહીંયા પણ k અહીંયાથી તમે k કોમન કાઢો તો મળશે અહીંયા માઇનસ 1 કોમન નીકળે એટલે k માઇનસ 6 બરાબર 0 x k સ્ક્વેર માઇનસ 7 k + 6 બરાબર 0 એ આપણી રેખા છે આ a થયો આ b થયો ના c થયો એટલે એનો મતલબ કે k ની બે કિંમતો મળશે k = 1 અને k = 6 આવી બે k કિંમતો માટે આ રેખા એક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે હવે સિમ્પલ ને સાદું એટલું જ યાદ રાખવાનું કે કોઈ રેખા ax + by + c = 0 સ્વરૂપી જો હોય x અક્ષ સમાંતર હોય તો x નો સહગુણક 0 લઈ લેવાનો કોઈ પણ x નો સહગુણક y અક્ષ સમાંતર હોય તો y નો સહગુણક 0 લઈ લેવાનો ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો અચળ પદ c = 0 લઈ લેવાનો એટલે તમને કે કોઈ પણ વસ્તુની કિંમત મળી જાય એટલે કોઈ પણ રેખા જો ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો આ ટાઈપની ધારો કે 2x + 3y = 0 કારેખાન તમે x ને y બિંદુ મૂકી અને આલેખ દોરો ને તો એક ઉગમ બિંદુમાંથી જ પસાર થવાનું એટલે અહીંયા અચળ પદ નથી એટલે ધારો કે હું એમ કહું કે x = y તો આ રેખા પણ ઉગમ બિંદુમાંથી પસાર થાય કારણ કે આને આમ લખા આ રેખા 2x = y તો 2x - y = 0 વંચા ax + by c પદ નથી અચળ પદ તો આ બધી જ રેખાઓ હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થવાની છે કે જેમાં અચળ પદ ન હોય જે 0 હોય તો આવી રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે હવે વિદ્યાર્થી મિત્ર જો એ દાખલા નંબર બીજો એક રેખા છે √3x + y + 2 = 0 આ રેખાનું અભિલંબ સ્વરૂપ x cos theta વત્તા y sin theta બરાબર જો p હોય તો theta અને p શોધો હવે કોક વખતે તમને ખાલી આવી રેખા આપી હોય ax + by + c = 0 હવે એમ પૂછે કે આ રેખાનું ફક્ત અભિલંબ સ્વરૂપ શોધો તો આપણે આ સ્વરૂપ એનું અભિલંબ સ્વરૂપ છે બરોબર તો આ જે આપણે લખ્યું આ રેખાનું અભિલંબ સ્વરૂપ કહેવાય x cos theta વત્તા y sin theta બરાબર p એ અભિલંબ સ્વરૂપ કહેવાય હવે આ થિયરી આપણે આગળ જોઈલી ફરીથી રિમાઇન્ડ કરી દઈએ હવે કોઈ રેખા જો ax + by + c = 0 સ્વરૂપની કોઈ પણ રેખા છે ધારો કે આનો મતલબ આવો થયો અભિલંબ સ્વરૂપ કોને કહેવાય એ યાદ કરી લઈએ કોઈ પણ રેખા છે સપોઝ આ રેખા છે ax + by + c = 0 સ્વરૂપની કોઈ પણ આ રેખા છે બરોબર હવે આ રેખાનું અભિલંબ સ્વરૂપ એટલે એવું સ્વરૂપ કે આ રેખા ઉપર અહીંયા પણ હોઈ શકે આ રેખા અહીંયા પણ હોઈ શકે આ રેખા અહીંયા પણ હોઈ શકે ગમે ત્યાં આ હું થિયરીની વ્યાપક ચર્ચા કરું છું આ રેખા આમ હોય તો અહીંયા તો ઉગમ બિંદુથી લંબ હતા આ રેખા અહીંયા હોય તો અહીંયાથી આવે અહીંયા હોય તો ઉગમ બિંદુથી અહીંયા તમે લંબ રેખા પણ દોરો છો હવે આ રેખા ઉપર ઉગમ બિંદુથી
જે લંબ રેખાખંડ કોર્યો છે ને એ લંબની લંબાઈ તમારી પી છે અને આ જે OM રેખાખંડ એ x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવ્યો છે ને આપણે આઉટ થિયરીમાં જોઈએ જો ઓમેગા હોય તો આ રેખાનું સમીકરણ જે ax + by + c = 0 હતું એ કયા સ્વરૂપમાં આવી જાય છે x cos ઓમેગા प्लस y sin ओमेगा बराबर p સ્વરૂપમાં આવી જાય છે તો એમાં cos ઓમેગા કઈ રીતે શોધવો sin ઓમેગા કઈ શોધવો શોધો ને p શોધો કઈ રીતે અહીંયા ઓમેગા ની જગ્યાએ અહીંયા કયો ખૂણો લીધો છે થીટા એટલે અહીંયા x cos થીટા y sin થીટા બરાબર p આવી જ્યારે દેખાય છે કે અભિલંબ સ્વરૂપની રેખા હોય એટલે આ રેખાનું કન્વર્જન્સ એમાં થઈ જાય છે x cos થીટા y sin થીટા બરાબર p જો કોઈ રેખા ઉપર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p હોય અને આ જે રેખાખંડ છે x અક્ષની ધન દિશા સાથે જો થીટા માપનો ખૂણો બનાવે તો આ રેખાનું સમીકરણ x cos થીટા y sin થીટા બરાબર p બને છે જ્યાં p એ ઉગમ બિંદુથી આ રેખાનું લંબ અંતર છે અને આ જે થીટા ખૂણો છે આ રેખા ઉપર જે રેખાખંડ છે એ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો છે હવે આ રેખાનો જો થીટા ખૂણો બનાવતો હોય તો આ રેખાનું સમીકરણ આવું થઈ જાય રેખા બદલાઈને આ બને હવે આ લંબુ કઈ રીતે આમાંથી મારે cos થીટા sin થીટા ને p કઈ રીતે શોધવા હવે આપણી રેખા તો આ સ્વરૂપમાં હતી ax + by + c = 0 તો એમાં cos થીટા શોધવાનું સૂત્ર છે પ્લસ ઓર માઈનસ a √ માં a² + b² અને sin થીટા શોધવાનું સૂત્ર છે प्लस और माइनस बी अपॉन रूट मा ए स्क्वायर रखता बी स्क्वायर अबे आ पी सू छे उगम बिंदु थी आ रेखा पर ना लंब अंतर छे लंब अंतर हमेशा धन होवो જોઈએ એ અંતર ક્યારે ઋણ ન હોય એટલે જો આવી રીતે હોય એટલે પી નું સૂત્ર છે માઇનસ પ્લસ ઓર માઇનસ સી અપોન રૂટ માં એ સ્ક્વેર રખતા બી સ્ક્વેર આવું સૂત્ર છે બરોબર આપણે થિયરીમાં જોયું છે હવે આમાંથી આ રેખાને તમે આ સ્વરૂપમાં મારે ફેરવવાની છે સપોઝ તમને આ થિયોરેટિકલ સ્ટેપ કોઈ યાદ નથી ઘણી વખતે p શોધવા માટે આપણે આનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ ધારો કે કોઈ બિંદુ આ x1 y1 હોય અને એ રેખા ax + by + c = 0 આનું લંબ અંતર જો શોધવું હોય તો લંબ અંતર શું હોય છે ax1 + by 1 + c બર અપોન રૂટ માં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર એ આપણું લંબ અંતર જ કહેવાય તો અહીંયા ઉગમ બિંદુ x1 y1 તરીકે વર્તાય છે એટલે x1 y1 તરીકે 0 0 છે તો અહીંયા મૂકો 0 0 c માનાક c અપોન રૂટ માં ઘણી વખતે આ સૂત્ર પણ તમે યુઝ કરી શકો ઉગમ બિંદુ થી રેખાનું લંબ અંતર એટલે માનાક c અપોન રૂટ માં a સ્ક્વેર + b સ્ક્વેર હવે આ થિયોરેટિકલ માહિતી બરોબર એટલે આ રેખાને આ સ્વરૂપ એટલે કે અભિલંબ સ્વરૂપમાં જો ફેરવવી હોય તો મારે cos થીટા અને sin થીટા એટલે કે થીટા શોધીને જો હું આ સમીકરણમાં મૂકી દઉં તો મારું અભિલંબ સ્વરૂપનું રેખાનું સમીકરણ મળે એટલે p શોધવાનું રહે હંમેશા p ધન હોય તો ધ્યાન રાખો હવે આપણી રેખા આપે કઈ છે ax + by + c = 0 મારે આમાંથી આ સ્વરૂપ લાવવું છે તો આ પ્લસ ને હું સામે માઇનસ 2 લઈ લઈ બરોબર તો હવે આને આ માઇનસ આવે અમારે અહીંયા p લાગવું છે x નો સહગુણક આ જે છે એ cos થીટા લાગવું છે y નો સહગુણક sin થીટા અને p લાગવું છે p એ લંબ અંતર હોય એટલે ધન હોય એટલે આ ઋણની નિશાની છે મેં સામે આપી દીધી બરોબર હવે અહીંયા આપણી પાસે આવું હોય માઇનસ √ 3 કોઈ cos ની જાણીતી કિંમત નથી મારે cos થીટા જો અહીંયા લેવ લખવો હોય તો આ 2 ને હું ભાગાકારમાં લઈ લઈ એટલે માઇનસ √ 3 / 2 માઇનસ 1 / 2 બરાબર 1 થાય હવે આ x cos થીટા પ્લસ y sin થીટા બરાબર p થઈ ગયો મારું તો આ x આ હવે આ જે થીટા લેવામાં આવે છે હંમેશા એ 0 થી 2π માં તમારે લેવાનો હોય છે તો આ જે માઇનસ એનો મતલબ થયો કે આની સાથે હું જો કમ્પેર કરું આની સાથે તો cos થીટા મારો માઇનસ √3 / 2 અને sin થીટા મારો માઇનસ 1 દૂત્યાંશ અને p બરાબર મારો થાય છે 1 એટલે હંમેશા કોઈ પણ રેખા ax + by + c બરાબર 0 સ્વરૂપમાં હોય તો સામે જે છે અહીંયા p લાવવાનું હોવાથી એને ધન લાવવા માટે અહીંયાથી ઋણની નિશાની સામે આપી દીધી
હવે આ આપણી જાણીતી કિંમત હતી x cos θ y sin θ લાવો √3 / 2 જાણીતી કિંમત છે તો બાય 2 બે વડે બંને બાજુ ભાગી કરે અથવા 2 ને ભાગાકારમાં લઈ ગયા એટલે હવે આ cos θ એનો મતલબ થયો cos θ is equal to minus √3 / 2 થયો અને sin θ equal to minus 1 / 2 cos અને sin બંને ઋણ છે બંને ઋણ છે તો ઓલિસ્ટિસી ના નિયમ પ્રમાણે બંને ઋણ હોય તો થીટા તમારો કયા ચરણમાં હોવો જોઈએ ત્રીજા ચરણમાં હોવો જોઈએ તો ત્રીજા ચરણ એટલે 0 pi / 2 pi 3 pi / 2 તો pi પ્લસ કઈ બેઝિક વેલ્યુ cos pi / 6 ની બેઝિક વેલ્યુ √3 / 2 એટલે થીટા તમારો કેવો હોવો જોઈએ pi plus pi / 6 ત્રીજા ચરણમાં એટલે મેં minus √3 / 2 ની જગ્યાએ લખ્યું cos pi / pi / 6 તમે જુઓ કે cos pi / pi / 6 पाई गुणक आयो ત્રીજું ચરણ पाई વત્તા એટલે માઈનસ cos pi / 6 અને cos pi / 6 ની વેલ્યુ √3 / 2 ના આગળ ઋણ ની નિશાન એટલે માઈનસ √3 / 2 એટલે cos 7 pi / 6 કેવા पाई વત્તા pi / 6 હંમેશા બેઝિક વેલ્યુ કેટલી થાય આ ખબર છે કેટલા cos ની કિંમત √3 / 2 થાય તો કેટલો થીટા લો તો આ cos ની કિંમત √3 / 2 થાય તો તમે તરત જ કોકે pi / 6 કેટલો થીટા લો તો sin ની કિંમત 1 / 2 થાય તો pi / 6 હવે પણ મારી પાસે અહીંયા pi / minus √3 / 2 ને minus half છે તો એનો મતલબ કે cos ને sin બંને ઋણ છે તો થીટા મારો ત્રીજા ચરણમાં હોવો જોઈએ ઓલસ્ટીસી પ્રમાણે પહેલા ચરણમાં તો બધા જ વિધેયો ધન છે cos sin બધા બીજામાં ખાલી sin ને cos sec ધન છે ત્રીજામાં ખાલી tan ને cot ધન છે અને ચોથામાં ખાલી cos અને sec ધન છે તો બંને ઋણ છે એનો મતલબ કે મારો થીટા ત્રીજા ચરણમાં હોવો જોઈએ ત્રીજું ચરણ જો મારે થીટા આમાંથી લેવાનો હોય તો ત્રીજા ચરણને કઈ રીતે લખાય pi + something થીટા તો આની બેઝિક વેલ્યુ કઈ pi / pi / 6 cos pi / 6 ની વેલ્યુ √3 / 2 જો √3 / 2 √3 / 2 આપ્યું હોત તો હું થીટા pi / 6 લઈ લે પણ માઈનસ આવે છે અને સપોઝ ધારો કે આવું આવ્યું હોત cos ઋણ આવ્યો અને sin ધન તો હું શું લખત pi - pi / 6 લખત તો ચરણ બીજું આવે sin ધન થયો cos ઋણ થયો તો ચરણ બીજું આવે તો હું શું લખત pi માય બેઝિક વેલ્યુ કઈ cos pi / 6 √3 / 2 sin pi / 6 1 half તો એ રીતે હું pi - pi / 6 લખત પણ મને અહીંયા sin θ ઋણ મળે છે cos θ ઋણ મળે છે એટલે cos pi / pi / 6 ને sin pi / pi / 6 એટલે cos 7 pi / 6 અને sin pi / 7 pi / 6 = 1 તો આ સમીકરણને આની સાથે આ તમારું અભિલંબ સ્વરૂપનું રેખાનું સમીકરણ હતું આ તમારું મૂળ સમીકરણ હતું તમે આ cos 7 pi / 6 ને sin 7 pi / 6 ની કિંમત minus √3 / 2 શોધીને અહીંયા મૂકો ને આ રેખા મળી જાય એટલે આ રેખા ax / by / c જે = 0 હતું અને આ x cos θ / y sin θ / p સ્વરૂપની થઈ ગઈ તો અહીંયા થીટા કેટલો 7 pi / 6 અને p કેટલો 1 થયો હવે આ જ વસ્તુને આપણે જો થિયોરેટિકલ સમજીએ તો એ આ રીતે આવશે હવે આ આપણે પહેલા થિયરી સમજેલા છીએ હવે આ રેખા આપણી પાસે હંમેશા એક ધ્યાન રાખો કે ax / by / c = 0 હોય તો જો c સામે લઈ જાઓ ને c જો ઋણ થતો હોય તો ઋણની નિશાની સામે આપો એટલે p તમારો ધન થવા માટે આવું આપણે કરવાનું હવે આ રેખામાં તમે આ રેખા દોરશો માઈનસ √3x - y = 2 તો સપોઝ આ રેખા એક્ઝેક્ટલી લગભગ આવી આવશે આ x y આ તમારી રેખા અહીંયા આવશે માઈનસ √3x - y = 2 રફલી આ તો હું દોરું છું હવે અહીંયાથી તમે ઉગમ બિંદુથી લંબંતર આ રેખાનું કાઢો ને તો ઉગમ બિંદુથી લંબંતર કાઢો ને આ રેખાનું આ ઉગમ બિંદુ આપણું કયું છે 0 0 આ રેખા ax / by અને આમ લખાય ax / by + c = 0 નું લંબંતર એટલે આ સૂત્ર છે આપણી પાસે એટલે ઉગમ બિંદુ મૂકો આ ઉગમ બિંદુથી આ રેખાનું લંબંતર એટલે આ x ની જગ્યાએ 0 y ની જગ્યાએ 0 અને માઈનસ c / √ માં a² માઈનસ √3 નો સ્ક્વેર પ્લસ માઈનસ 1 નો સ્ક્વેર એટલે માઈનસ 2 નો માનાંક 2 થઈ જશે √3 નો સ્ક્વેર 3 3 વત્તા 4 4 નો વર્ગ 2 એટલે p બરાબર તમારો શું થશે 2 / 2 એટલે 1 થઈ જશે જે આપણને દેખાય જ છે એટલે જો આવી રીતે જાણીતી કિંમતો હોય √3 હોય / 2 હોય કે 1 / 2 હોય તો તમે cos θ અને sin θ ની કિંમતો ઉપરથી sin θ સરળતાથી મેળવી શકો છો એટલે એ વખતે આપણે થિયરી બેઝ જતા નથી જો થિયરી બેઝ જઈએ તો આપણો આ રીતે આવે cos θ બરાબર + / a / √ / a² / b² બરોબર + / a એટલે આપણો છે આ રેખા માટે √3 / √3 નો સ્ક્વેર + 1 નો સ્ક્વેર
तो आ 3 વત્તા 1 4 4 નું વર્ગ 2 એટલે પ્લસ ઓર માઈનસ 3 બાય 2 આવે છે અને આ b એટલે આપણો છે અહીંયા 1 અને આ a એટલે √3 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર તો પ્લસ ઓર માઈનસ 1 બાય 2 આવે અને અહીંયા મૂકો પ્લસ ઓર માઈનસ માંના c c એટલે આપણી પાસે છે અહીંયા માઈનસ 2 લો કે પ્લસ 2 લો માંના નીકળે શું થવાનો અને √ માં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર એટલે √3 નો સ્ક્વેર माइनस रूट थ्री नो स्क्वायर को क्या रूट थ्री नो स्क्वायर को थ्री प्लस वन इतने फोर टू बाय टू इतने वन इतने आपन ने आउ मर गया पर आमा की निशानी कही ले प्लस और माइनस का थी पी तो धन चले भाई पी तो धन चले भाई अब यह वस्तु सु के चे के समझिए मैं आउ लग जो पहला कार्य मैंने आसन रूप में लखवानी पची ए बी एंड सी साथ ही कंपेयर करवाना बरोबर अब यहाँ जी ए एटले शू छे मारो ऋण छे આ શું બતાવે છે પ્લસ ઓર માઈનસ માંથી જો a ઋણ હોય b પણ ઋણ હોય તો તમારે p માં પ્લસ ની નિશાની લેવાની પ્લસ છે જો માના ન લખો તો આમાંથી પ્લસ ની નિશાની સિલેક્ટ કરવાની અહીંયા a ઋણ છે b પણ ઋણ છે એટલે p માં ધન ની નિશાની સિલેક્ટ કરવાની એટલે અહીંયા તમે આ ઋણ લે છો b પણ તમારું અહીંયા ઋણ છે ax + by બરાબર c c તમારું જો a ઋણ હોય b ઋણ હોય તો આ જો આ બંને ધન હોય તો c p છે તમારે ઋણમાં લેવાનું એટલે તમારો c ઋણમાં હોય એટલું ધ્યાન રાખવાનું p ધન આપવો જોઈએ જો c ઋણ હોય તો ઋણ ઋણ ધન થઈ જાય બરોબર પણ અહીંયા જો ax + by + c = 0 છે તો આની સાથે જો કમ્પેર કરું તો અહીંયા a મારો ઋણ છે b મારો ઋણ છે એટલે આમાંથી આ a અને b આ ઋણની સિલેક્શન કરવામાં જો ઋણ હોય તો c માટે ધન મૂકવાનું અપોન √3² + 1² એટલે 2/2 એટલે 1 આ બધું જ ન કરવું હોય તો આ ax + by + c માંથી ax + by સામે c લઈ જાઓ હવે આને મારે આ સ્વરૂપમાં ફેરવવાનું સામે p લાવવાનો છે p લંબંતર છે એટલે ધન જોઈએ એટલે માઈનસ ની નિશાની મે સામે હવે આ x cos θ y sin θ = p સ્વરૂપમાં ફેરવવા માટે આ તમે બંને બાજુ 2 વડે ભાગી કાઢ્યા એટલે આ x cos θ y sin θ = p તો કયા cos ની વેલ્યુ -√3/2 થાય તો cos π / π/6 એટલે કે 7π/6 ની કે કયા sin ની કિંમત -1/2 થાય તો sin 7π/6 ની તો અહીંયા θ બરાબર મળ્યો 7π/6 ને p બરાબર મળ્યો પરીક્ષામાં તમને કોઈ પણ રેખા આનું સાદુરૂપ આપણે લાવી ખાવી છે આપે લખાવી છે એટલે આપણો જવાબ સાચો કે ખોટો આપણે જાતે જ નક્કી કરી શકીએ બીજી એક વસ્તુ તમારે આવા ટાઈપના દાખલા હોય અહીંયા ધારો કે પ્લસ હોય અહીંયા માઈનસ હોય ગમે તે ચેન્જ હોય અહીંયા તમારો -√3 -1 છે a અને b તરીકે એટલે આ ટાઈપની મેં અહીંયા રેખા દોરી છે એવું આમાં આકૃતિ જરૂરી નથી ખાલી આટલું લખો એટલે તમને પૂરા માર્ક્સ મળી જાય આટલું જ લખવાનું હોય છે તો થિયરીટિકલ સમજો તમારે આ રીતે જવાનું a અને b નક્કી કરવાના આટલું ધ્યાન રાખવાનું આમાંથી બરોબર અહીંયા સામે લઈ જાવ તો -2 = 0 તો a બરાબર -√3 b બરાબર -1 ને c બરાબર અહીંયા -2 થયો કહેવાય c બરાબર શું થયો કહેવાય -2 થયો કહેવાય બરોબર એટલું ધ્યાન રાખો કે આ p ગમબિંદુથી લંબંતર હોવાથી ધન લાવવાનું હોવાથી ધન સામેની સરી આવી જો ઋણ હોય તો સામે ઋણ નિશાની આપી દો અહીંયા જો ધન હોય તો કશું જ કરવાની જરૂર નથી ખાલી 2 વડે ભાગી કાઢો બરોબર એટલું ધ્યાન રાખવાનું હવે આમાંથી તમને આ ટાઈપનો મેં એક ઉદાહરણમાં પણ દાખલો લગભગ લીધેલો છે ઉદાહરણ તમારું આ ટાઈપનું જે ઉદાહરણ હતું આપણે જ્યારે ભણ્યા કે અભિલંબ રેખાનું સમીકરણ ત્યારે ઉદાહરણ 14 ઉદાહરણ 14 આ ટાઈપનું સમીકરણ હતું પણ ત્યાં શું હતું √3x + y -1 = 0 હતું √3x + y -1 એટલે સામે જાય કે પ્લસ 1 એટલે પદ પ્લસ ધન હતું જ પદ એટલે આપણે આને કંઈ કર્યું નહીં હવે વાસ્તવમાં √3/2 આપણી જાણીતી કિંમત છે 1/2 જાણીતી કિંમત છે તો બંને બાજુ 2 વડે ભાગી કાઢે ખાલી મેં આને 2 વડે ભાગો એટલે 4 મળે આ cos θ y * 1/2 માં ને વંચાય તો આપણું sin θ અને આપણું લંબંતર કી થયું એટલે વાસ્તવમાં જે આપણે બંને બાજુ ભાગીએ છીએ કોના વડે ભાગીએ છીએ a નો સ્ક્વેર + b ના સ્ક્વેર વડે ભાગીએ છીએ આપણે
બીજું કઈ આ થિયરીમાં છે નહીં.